હવે આપણે બે ગજિયા ચુંબક લઈ અને એના જુદા જુદા આકારો ગોઠવી અને એના કેવી કેવી આકૃતિઓ બને છે લોખંડના ભૂકાની તે જોવાનો પ્રયત્ન કરશું. તો હું સૌ પ્રથમ એક ગજિયો ચુંબક ઊભો મૂકીશ, જ્યારે બીજો ટી આકારમાં મૂકીશ. હવે આપણે એની ઉપર એક કોરો પેપર મૂકશું અને એની ઉપર ધીમે ધીમે ચપટીથી લોખંડનો ભૂકો ભભરાવશું. તો આપ જોઈ શકો છો આકૃતિની અંદર કે આડો મૂકેલો ટીની અંદર આડા મૂકેલા બંને ધ્રુવ ઉપર ભૂકો છે, જ્યારે ઊભા મૂકેલા ચુંબકની ઉપર આ બંને બાજુ વધુ ભૂકો ચીપકે છે. હવે મિત્રો, આપણે બંને ગજિયા ચુંબકને જુદી આકૃતિમાં ગોઠવશું. હવે આ બંને ગજિયા ચુંબકને આપણે વી આકારમાં ગોઠવીએ છીએ અને એની ઉપર કાગળ રાખી ફરીથી ધીમે ધીમે લોખંડનો ભૂકો એની ઉપર ભભરાવશું. જેમાં કેવી આકૃતિ બને છે અને ક્યાં વધારે લોખંડનો ભૂકો ચીપકે છે એ આપ આકૃતિમાં જોઈ શકો છો. તો વીની અંદર આ બંને ચુંબકના ધ્રુવો છે, જ્યારે અહીંયા બંને ચુંબકના ધ્રુવો જ્યાં ભેગા છે ત્યાં પણ વધારે પ્રમાણમાં એ ચીપકે છે. તો મિત્રો, આવી રીતે તમે ગજિયા ચુંબક, નારાકાર ચુંબક, નરાકાર ચુંબક વગેરે ચુંબકોને લઈ જુદા જુદા આકારમાં એને ગોઠવી લોખંડનો ભૂકો ભભરાવી અને જુદી જુદી આકૃતિઓ બનાવી શકો છો.